પાટણ યુનિવર્સિટીના રંગભવન કેમ્પસ ખાતે પાટણ 42 ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ. પાટણ 42 ઠાકોર સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવનાર સમાજના ભાઈઓ અને બહેનોનું ઇનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ મંગળવારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન કેમ્પસમાં પાટણ ખાતે યોજાયો હતો, જેમાં તેજસ્વી તારલાઓનું સીલ્ડ પ્રમાણપત્ર અને બેગ આપી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડિગ્રી 65%, ધોરણ 12માં 70% અને ધોરણ 10માં 70%ના 60 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંચ પર બિરાજમાન સંતો અને મહેમાનોનું ફૂલ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. નોરતા નિવાસી દોલતરામ મહારાજે સમાજને ટકોર કરી હતી કે સમાજ હવે શિક્ષણમાં પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, જે આવા શિક્ષણ મેળાવડાઓના થકી યુવા પેઢીમાં શિક્ષણની જ્યોત ઝળહળતી થઈ છે. ગરીબના ઘરમાં પણ શિક્ષણ પેદા થાય છે, શિક્ષણ રૂપિયાથી ખરીદી શકાતું નથી, લક્ષ્ય નક્કી કરવા મહેનતની જરૂર છે. ટોટાણા નિવાસી દાસબાપુએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા અને 42 ઠાકોર સમાજના પ્રમુખ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી રાષ્ટ્ર અને સમાજને ગૌરવ અપાવો તેવી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી હેમચંદજી ઠાકોર, મંત્રી વાલજીજી ઠાકોર, કેસાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય નંદાજી ઠાકોર, પૂર્વ ચેરમેન ઠાકોર વિકાસ નિગમ મુગજીજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય ઉમેશજી ઠાકોર, નિવૃત્ત DYSP સૌદાનજી ઠાકોર, શંકરજી પાટણ તાલુકા પ્રમુખ, કોંગ્રેસ સહિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બિપિન ઠાકોર, સરસ્વતી. પાટણ 42 ઠાકોર સમાજ દ્વારા યુનિવર્સિટીના રંગભવન ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર 60 જેટલા દીકરા દીકરીઓને ઇનામ વિતરણમાં ભાગ પણ લીધો. આમાં કેટલાક દીકરા દીકરીઓ 80 માંડી અને 95% સુધી એ લોકો ઇનામ મેળવ્યું છે. ઇનામ એમાં 4-5 તો ડૉક્ટરો છે, એક MPhil છે, એક પણ આગળ ડિગ્રી પણ હાસિલ કરેલા પણ છે. અને આ વિદ્યાર્થીઓએ એકબીજાના સન્માન કરી અને પાટણ 42 ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે. આવાવાળા સમયમાં બીજા પણ વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓનો જોઈ અને ઇનામ વિસ્તરણના સંદર્ભે આ પણ આગળ વધશે, બીજા વિદ્યાર્થીઓ આગળ વધશે, સમાજનું નામ રોશન કરશે અને સમાજમાં એક ઉમદું શિક્ષણ પૂરું પાડશે એવી શુભકામનાઓ પાઠવું છું.